હલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાનના આજના પીરિયડમાં આપણે પાઠ 12 વિશે જોવાનું છે. આગળના પીરિયડમાં આપણે પાઠ 11 પૂર્ણ કર્યો. તમે બધાએ પણ CW સ્વામાં પૂર્ણ કરી લીધું હશે અને વિડીયોની લિંક પરથી પાઠની સમજૂતી પણ મેળવી લીધી હશે. તો એવી જ રીતના તમને આ વિડીયોની સાથે પણ પાઠ 12ના વિડીયોના સમજૂતીની લિંક મોકલવામાં આવશે. તે પરથી તમારે પાઠ 12ની સમજૂતી જોવાની અને પાઠ 12ને સમજવાનો રહેશે. એ વિડીયોને જોયા પછી તમે પાઠ 12 સમજી લો, ત્યાર પછી તમારે આ વિડીયોમાંથી જોઈને પાઠ 12 સ્વાપોથીમાં પૂર્ણ કરવાનો છે. તો એના માટે હું પ્રશ્ન વાંચતી જઈશ અને જવાબ બોલતી જઈશ, એ આધારે તમારે પણ મારી સાથે સાથે સ્વાપોથીમાં પૂર્ણ કરતું જવાનું. આગળના પાઠની જેમ આમાં પણ તમારે પ્રશ્ન જે ક્રમ પર આપેલા હોય એ ક્રમ પર જઈને પ્રશ્ન પૂર્ણ કરવાના રહેશે. તો ચાલો હવે દરેક જણા પોતાની સ્વા ખોલે અને પાઠ 12ના પ્રશ્નો લખતા જાય. પાઠ 12 ઘર્ષણ, પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. નંબર 1. સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ શાના માપન માટે થાય છે? ડી. વસ્તુનું વજન. જમીન ઉપર મૂકેલા મોટા લાકડાના બોક્સને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ધકેલવામાં આવે છે તો બોક્સ પર લાગતું ઘર્ષણ બળ કઈ દિશામાં હશે? સી. પૂર્વ. ઘર્ષણ બળ શાના પર આધાર રાખતું નથી? ડી. સપાટીનું ક્ષેત્રફળ. વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનું કારણ શું હોઈ શકે છે? ડી. આપેલ તમામ. બે સપાટીઓની સંપર્ક સપાટી પર પ્રવર્તતું સરકતું ઘર્ષણ બળ 8 ન્યૂટન માલુમ પડે છે તો તે બે સપાટીઓ વચ્ચે પ્રવર્તતું સ્થિરત ઘર્ષણ બળ નીચે પૈકી કેટલું હોઈ શકે? એ. 10 ન્યૂટન. નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણ માટે સાચું નથી? ડી. ઘર્ષણ હંમેશા હાનિકારક છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ડી. સ્થિત ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં ઓછું છે. ઘર્ષણ વધારવા માટે શું કરવું જોઈએ? સી. સપાટીને ખરબચડી બનાવવી જોઈએ. નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી? એ. વસ્તુનું દળ. એરોપ્લેન અને રોકેટનો આધાર ઘર્ષણ ઘટાડવા માટે કેવો રાખવામાં આવે છે? બી. ધારારેખી. તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર શાના પર છે? ડી. આપેલ તમામ. 4 બાળકોને લોટણ સ્થિત અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળોને ઘટતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું. આ ગોઠવણ નીચે આપેલ છે. સાચી ગોઠવણ પસંદ કરો, જેમાં આવશે સી. સ્થિત, સરકતું અને લોટણ. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. ઘર્ષણના લીધે શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા. જ્યારે બે પદાર્થો એકબીજાના ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા બળનું નામ આપો, સરકતું ઘર્ષણ. મશીનના ભાગોમાં ઘર્ષણ ઓછું લાગે તેના માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તેલ. સ્થિત ઘર્ષણ, સરકતું ઘર્ષણ અને લોટણ ઘર્ષણમાંથી સૌથી ઓછું કયું ઘર્ષણ છે? લોટણ ઘર્ષણ. છતના પંખાઓમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ થાય છે? બોલ બેરિંગનો. કયા બળની હાજરીના કારણે ચોક વડે બ્લેકબોર્ડ પર લખી શકાય છે? ઘર્ષણ બળ. સાયકલની બ્રેકમાં ઘર્ષણ વધારવા શાનો ઉપયોગ કરવામાં આવે છે? બ્રેક પેડ. તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર કેવો રાખવામાં આવે છે? ધારારેખી. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. નંબર 1. ઊંજણ એટલે શું? તો કે ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંજણ કહે છે. તરલ એટલે શું? જે વહી શકે છે તેને તરલ કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર શાના પર છે? તો તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર નંબર 1. વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ, નંબર 2. વસ્તુના આકાર અને નંબર 3. તરલના પ્રકાર પર છે. બે વસ્તુઓનું જોડાણ એટલે શું? તો કે એક વસ્તુની સપાટીના ખાડા ટેકરાઓ બીજી વસ્તુની સપાટીના ટેકરાઓ કે ખાડામાં ભરાઈ જવાની ક્રિયાને બે વસ્તુઓનું જોડાણ કહે છે. સ્થિત ઘર્ષણ બળ કોને કહે છે? તો કે કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેના જરૂરી બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. સરકતું ઘર્ષણ બળ એટલે શું?
તો કે કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થને અચળ ઝડપથી ગતિમાન રાખવા માટે જરૂરી એવા બળને સરકતું ઘર્ષણ બળ કહે છે. ત્યાર પછી સાયકલોમાં સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં ફેરવવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે સાયકલોમાં સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં ફેરવવા માટે બોલ બેરિંગનો ઉપયોગ સાયકલની ધરી અને કેન્દ્રની વચ્ચે કરવામાં આવે છે. લોટણ ઘર્ષણ બળ એટલે શું? જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ બળ કહે છે. ત્યાર પછીના પ્રશ્નોની સૂચના છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં નંબર એક, રમતવીરો ખીલીઓવાળા બૂટ કેમ પહેરે છે સમજાવો. તો ખીલીઓવાળા બૂટ પહેરવાથી જમીન સાથેની બૂટની પકડ મજબૂત થાય છે, એટલે કે બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ વધી જાય છે. તેથી રમતી વખતે કે દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી. નંબર બે, સમજાવો, સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું શા માટે હોય છે? તો કે વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેનું જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે. આનાથી વિપરીત વસ્તુની અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે. બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે. હવે સ્થિત ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓ વચ્ચેનું જોડાણ ખૂબ જ મજબૂત હોય છે, પણ સરકતા ઘર્ષણના કિસ્સામાં કોઈ વસ્તુ અથવા સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન, ઘર્ષણના ફાયદા જણાવો. નંબર એક, ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે. નંબર બે, ઘર્ષણને લીધે બ્લેકબોર્ડ પર ચોકથી અને પેન કે પેન્સિલથી નોટમાં લખી શકાય છે. નંબર ત્રણ, ઘર્ષણને લીધે દિવાલમાં ખીલી ઠોકી શકાય છે. ત્યાર પછી નંબર ચાર, ઘર્ષણના ગેરફાયદા જણાવો. એમાં નંબર એક, ઘર્ષણના લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે. નંબર બે, મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે, તેથી થોડી ઉર્જા વેડફાઈ જાય છે. મશીનના કેટલાક ભાગોને નુકસાન પણ પહોંચે છે. નંબર ત્રણ, ઘર્ષણને લીધે ગતિશીલ વસ્તુઓની ગતિ અવરોધાય છે, તેથી તેમની ઝડપ ઘટે છે. પાંચમો પ્રશ્ન, ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે તે દર્શાવતા ત્રણ ઉદાહરણો આપો. નંબર એક, થોડી મિનિટો સુધી પોતાની હથેળીઓને એકબીજા સાથે જોરથી ઘસવાથી ગરમ થયેલી માલુમ પડે છે. નંબર બે, માચિસની દિવાસળીને માચિસની ખરબચડી સપાટી પર ઘસવાથી ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થવાથી સળગી ઉઠે છે. નંબર ત્રણ, મિક્સરને થોડી મિનિટ ચલાવવાથી તેનું જાર ગરમ થાય છે. પ્રશ્ન નંબર છ, વસ્તુનો ધારારેખી આકાર એટલે શું? કઈ પરિસ્થિતિમાં વસ્તુનો આવો આકાર ફાયદાકારક છે? તો કે તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતું ઘર્ષણ બળ વસ્તુના જે આકાર માટે લઘુત્તમ હોય છે તે આકારને વસ્તુનો ધારારેખી એટલે કે સુવાહી આકાર કહે છે. તરલમાં ગતિ કરતી વસ્તુના ધારારેખી આકારને લીધે તેની ઊર્જાનો વ્યય ઘટી જાય છે અને તે વસ્તુ સહેલાઈથી તરલમાં ગતિ કરી શકે છે. સાતમો પ્રશ્ન, પોતાની કાર રસ્તાની વચોવચ બંધ થઈ ગઈ હોવાથી પિતા અને તેનો પુત્ર બંને કારને ધક્કો મારીને રસ્તાની એક બાજુ લઈ જવાનો પ્રયત્ન કરે છે. કારની સ્થિર અવસ્થામાં જ્યારે કારને ધક્કો મારવો પડે છે તેના કરતાં જ્યારે કાર રોલિંગ ગતિની શરૂઆત કરે છે ત્યારબાદ તેને મારવો પડતો ધક્કો ઓછો હોય છે. શા માટે? તો કે પ્રારંભમાં તેમને વધારે બળ લગાડવું પડે છે, કારણ કે કાર સ્થિર છે અને રસ્તા તથા કારના ટાયર વચ્ચે સ્થિત ઘર્ષણ બળ પ્રવર્તતું હોય છે. એકવાર કાર રોલિંગ ગતિ કરવાની શરૂઆત કરે તો તેમને માત્ર રોલિંગ ઘર્ષણ બળને સમતોલીને પાર કરે તેટલું જ બળ લગાડવું પડે છે, જે સ્થિત ઘર્ષણ બળ કરતાં ઓછું હોય છે. આજના પીરિયડમાં આપણે અહીં સુધીના પ્રશ્ન જવાબો પૂર્ણ કર્યા. તમારે બાકી રહી ગયા હોય એટલે ફરીથી વિડીયોને ખોલવાનો, જોવાનો અને પ્રશ્ન જવાબ પૂરા કરતું જવાનું. અને વિડીયોની લિંક મોકલેલી છે એના પરથી પાઠની સમજૂતી પણ જોઈ લેવાની.
બાકીના પ્રશ્નો આપણે આગળના પીરિયડમાં પૂર્ણ કરીશું.